सूरत में व्याजखोरो सामे पुलिस द्वारा तवावी बोलावामां आवे छे। 6 व्याजखोरो सामे गुनो पण दाखल करवामां आवे छे। आ समग्र मामले पुलिस द्वारा सतत कार्यवाही करवामां आवी रही छे। तो 6 व्याजखोरो सामे खंडणीनो गुनो नोंधी वधु तपास पण हाथ धराई छे। कुंभारिया लिंबात डिंडोलीमां गुनो दाखल करवामां आव्यो छे। तो गुड़ाद्रा कतार गाममां व्याजखोरो सामे फरियाद नोंधवामां आवी छे। तो सूरतमां व्याजखोरो सामे पुलिस सतत कार्यवाही करी रही छे। तो त्यार सुधी 6 व्याजखोरो सामे खंडणीनो गुनो नोंधवामां आव्यो छे। कुंभारिया लिंबात डिंडोलीमां गुनो नोंधायो छे। साथे ज गुड़ाद्रा कतार गाममां पण व्याजखोरो सामे फरियाद नोंधवामां आवी छे। तो समग्र मामले पुलिसे फरियाद नोंधी छे अने आ मामले वधु तपास पण हाथ धरवामां आवी छे। तमाम व्याजखोरो सामे कायदेसरनी कार्यवाही हाथ धराशे। સુરતમાં વ્યાજખોરોનો આતંક સામે આવતા પોલીસ દ્વારા તવાઈ બોલાવાઈ। સંવાદદાતા અમિત રૂપાપરા સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી અમિત, સુરતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, 6 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે, શું છે વધુ વિગતો? ये चौक्सी बात कर गरीब लोग चूसता व्याजखोरो सामे हवे पोलिस एक्शन में आई है। छेल्ला केटलाक दिवसों थी व्याजखोरो सामे कार्यवाही कर रही है। तरह सूरत में 6 जेटला व्याजखोरो है तेमनी सामे खंडणी गुनो दाखल थयो छे। वात करवामां आवे कुंभारिया विस्तार में एक युवक रहता हतो अने तेने संजय ओझा नामना एक व्याजखोर पासे थी पैसा लीधा था। आ संजय ओझा छे ते डेलीनू 1000 व्याज लई जतो हतो। आ उपरांत पेनल्टी पेटे 4500 रुपया पण आ युवक पासे थी लई जतो हतो। तो बीजी तरफ युवक जे चानी दुकान चलावतो हतो ते दुकान बंद करावी देवानी अने घर खाली करावी देवानी धमकी पण आपतो हतो। तेथी युवके कंटाळीने आ व्याजखोरो सामे खंडणीनो गुनो पोलीस स्टेशनमां नोंधाव्यो छे। बीजी घटना लिंबायतनी छे, ज्यां 36 वर्षनी महिला एक व्याजखोर पासेथी 10 लाख रुपया लीधा हता अने 10 लाखना बदलामां 28.87 लाख रुपया चूकवी दीधा हता। एटले के 10 लाखना बदलामां 28 लाख चूकवी दीधा होवा छतां पण 24.5 लाख रुपया व्याजखोरो मांगी रह्या हता। तेथी आ महिलाए पण जे व्याजखोर छे रुक्साना जहीर शेख, आ उपरांत जहीर शेख अने सोएब आ ત્રણ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરાવ્યો છે। ગોડાદરામાં એક રિક્ષા ચાલક હતો, તેને વ્યાજખોર વિષ્ણુ પદમશાલી પાસેથી વ્યાજે પૈસા લીધા હતા। જો કે આ વિષ્ણુ પદમશાલી નામનો વ્યાજખોર છે તે રિક્ષા ચાલક પાસેથી પઠાણી ઉગરાણી કરતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો। તેથી રિક્ષા ચાલકે પણ આજે વ્યાજખોર છે વિષ્ણુ પદમશાલી તેની સામે પણ ગુનો દાખલ કરાવ્યો છે। ચોથી ઘટનામાં ડિંડોલીની છે, એક મહિલાએ 1.5 લાખ રૂપિયા વ્યાજે જે લીધા હતા તેનું 1.5 લાખ રૂપિયા ચૂકવી દીધું હતું વ્યાજ, છતાં પણ આજે વ્યાજખોર છે વિમલ અને તેનો સાળો બંને મહિલા પાસેથી પઠાણી ઉઘરાણી કરતો હતો। પૈસા લીધા હતા અને 1.5 લાખ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પણ પઠાણી ઉઘરાણી થતાં મહિલા દ્વારા આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। એવી પણ ઉલ્લેખ કરાયો છે કે વ્યાજખોર છે તે મકાનની ફાઇલ લઈ લેવા માટે પણ આજે દબાણ કરી રહેતો હતો। તેથી પોલીસે આજે વિમલ નામનો વ્યાજખોર છે તેની સામે ને તેના સાળાની સામે ગુનો દાખલ કર્યો છે। પાંચમી ઘટના કતાર ગામની છે કે જ્યાં એક વ્યાજખોર છે સંજય વરુ, કે જે કચરો વીણવાનું કામ કરતા એક મહિલાને 30,000 રૂપિયા 10% વ્યાજે આપ્યા હતા। જો કે આ સંજય નામના ઈસમને નિયમિત રીતે આ મહિલા છે તે વ્યાજ અને પૈસા ચૂકવી દેતી હોવા છતાં પણ સંજય વરુ નામનો વ્યાજખોર છે તે આ કચરો વીણવાનું કામ કરતી મહિલાને હેરાન પરેશાન કરતો હતો, માનસિક ત્રાસ આપતો હતો, ધાકધમકી આપતો હતો। તેથી આ મહિલાએ કંટાળીને અંતે કતારગામ પોલીસ સ્ટેશનમાં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આ મામલે સંજય વરુ નામના ઈસમ છે તેની સામે ફરિયાદ નોંધાવી છે। અને છઠ્ઠી ઘટના લિંબાયતની છે કે જ્યાં 47 વર્ષની એક મહિલાએ જીજાબાઈ નામની એક વ્યાજખોર મહિલા છે તેની પાસેથી પૈસા લીધા હતા 1,40,000 રૂપિયા, તેની સામે આ મહિલાએ 1,86,000 ચૂકવી દીધા હોવા છતાં આજે વ્યાજખોર જીજાબાઈ નામની એક મહિલા છે તે વધારે 2.5 લાખ રૂપિયાની માગણી કરી રહી હતી। તેથી આ 36 વર્ષની જે મહિલા છે તેને જીજાબાઈ નામની વ્યાજખોર મહિલા સામે ગુનો દાખલ કરાવ્યો છે। એટલે કે 6 જેટલા વ્યાજખોર છે તેની સામે ખંડણીનો ગુનો દાખલ થયો છે। ગરીબ લોકો છે તે કોઈને કોઈ આર્થિક મુશ્કેલીમાં વ્યાજખોરો પાસેથી પૈસા લેતા હોય છે, ત્યારબાદ વ્યાજખોરો છે 2 ગણા 3 ગણા કે પછી 4 ગણા પૈસાઓ આ લોકો પાસેથી વસૂલ કરતા હોય છે। જોકે 2 દિવસ પહેલાં એક પોલીસનો પુત્ર પણ વ્યાજખોરના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ વ્યાજખોરની ધરપકડ કરી હતી। ત્યારે આજે વધુ 6 વ્યાજખોરો છે તેની સામે પોલીસે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત પોલીસ હવે વ્યાજખોરો સામે સકંજો કસી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે। જી જી અમિત, વિગત બદલ આપનો આભાર।